Tiene un man.
તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો મારી પાસે આ એક આખો ગોળ છે આ આખા ગોળને હું વચ્ચેથી બરોબર વાળી દઈશ તો તેના બે સરખા ભાગ તમને જોવા મળશે તો તે આખી વસ્તુનો કયો ભાગ કહેવાશે અડધો અડધો ભાગ કેવો ભાગ કહેવાય એક દૂત્યાંશ અને એક દૂત્યાંશ આ બંને આખી વસ્તુના અડધો અડધો ભાગ ગણાય છે તેવી જ રીતે આ એક ચોરસ છે એ ચોરસને હું વચ્ચેથી બરોબર વાળી દઈશ તો તે પણ બે સરખા ભાગમાં વહેંચાય છે તો તે પણ એક દૂત્યાંશ ભાગ તરીકે આપણે ઓળખી શકીએ હવે આપણે એક લંબચોરસ લીધું છે એ લંબચોરસને મેં એક સરખા ત્રણ ભાગમાં વહેંચેલું છે એટલે તે દરેક ભાગ એક તૃતીયાંશ ગણવામાં આવે છે આ ત્રણેય ભાગ મળી આખો લંબચોરસ બને છે તેવી જ રીતે મારી પાસે આ એક આકાર છે તેને મેં ચાર સરખા ભાગમાં વહેંચી દીધું છે તો આ ચાર ભાગ જે પડે આખી વસ્તુના તે એક ચતુર્થાંશ આખી વસ્તુના ચાર સરખા ભાગ એને અંકમાં આપણે એક ચતુર્થાંશ એમ દરેક ભાગને એક ચતુર્થાંશ એવું દર્શાવી શકીએ તેવી જ રીતે મારી પાસે આ પાંચ એક સરખા ભાગવાળું મેં લંબચોરસ લીધેલું છે તો તે દરેક ભાગ એ આખા ભાગનો એક પંચમાંશ ભાગ તરીકે ઓળખી શકાય તેવી જ રીતે એક છષ્ટમાંશ ભાગ પણ અહીંયા મેં દર્શાવેલું છે એક જ કાગળના મેં એક સરખા છ ભાગ પાડેલા છે અને તે દરેક ભાગને આપણે એક છષ્ટમાંશ ભાગ તરીકે ઓળખી શકીએ હવે આપણે એવી જ રીતે એક સપ્તમાંશ ભાગ પણ કરી શકાય આ ભાગ મેં વર્તુળ લીધું છે અને તેના આઠ ભાગ એક સરખા પાડેલા છે તો તે દરેક ભાગને એક અષ્ટમાંશ દર્શાવેલા છે તેવી રીતે આને એક જ ચોરસના નવ સરખા ભાગ કરેલા છે તો તે દરેકને એક નવમાંશ તરીકે દર્શાવી શકાય તેવી જ રીતે આપણે કોઈ પણ વસ્તુના 10 સરખા ભાગ 12 સરખા ભાગ 15 સરખા ભાગ પાડીને તેને આપણે અંકમાં ને શબ્દમાં દર્શાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ વિશે સમજ મેળવી તો એના પરથી કોઈ આકાર આપ્યો હોય તો એના એક સરખા ભાગમાં કેવી રીતે વહેંચવું તે પણ આપણે સમજ મેળવવાની છે અહીંયા આપણને એક ચોરસ આપેલું છે તમને પ્રશ્ન આ ત્રણ માર્કમાં પણ પૂછાઈ શકે અને એક માર્કમાં પણ એ પૂછાઈ શકે તેમ છે એક માર્કમાં જો એક આકૃતિ આપેલી હોય અને તમને કહ્યું હોય કે એક ચોરસના ચાર સરખા ભાગ બનાવો
છે 1
તો મેં દેખાવમાં રંગ પૂરી દીધો છે. હવે આ